प्रणाम विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। आप जो रहा छो मारी साथे गुजराती साहित्य पाठ्यपुस्तक की चर्चा कर रहा छे, चिंतन कर रहा छे। मित्रों, अगौना एपिसोड में आपणे जे चर्चा कर चूक्या छे, बीजा एपिसोड में आप मारी साथे जोड़ायेला रहेजो अने जोता रहेजो गुजराती गजल साहित्य स्वरूप। जी हाँ, प्रस्तुत कृति रस्तो करी जवाना एना कृतिकार अमृत लालजी भट्ट, कृति प्रकार गजल अने मूल कृति आठो जाम खुमारी अने कविनो उपनाम छे गायल। मित्रों, कृति, कृतिकार, कृति प्रकार, मूल कृति ने उपनाम, आ बधीज बाबतो आपणे तैयार करवी रही। कारण मैं तमने अनेक वार कही चूक्यो छूं कि आ तैयारी मात्र प्राथमिक माध्यमिक के उच्चतर माध्यमिक माटे ज नथी, आ तैयारी आपणी तमाम प्रकारनी स्पर्धात्मक कसोटीओ माटेनी पण छे। माटे अभ्यास करवानुं चूकता नहीं अने जोता रहो मारी साथे गुजराती साहित्य। जी हाँ मित्रों, आपणे अगाउना एपिसोडमां गजलनुं स्वरूप जोयुं। गजल शुं छे? तो गजल अरब देशोनी उर्दू भाषानुं, मुस्लिम कंट्रीनुं, मुस्लिम देशोनुं पद्य साहित्य स्वरूप छे। अने एनुं स्वरूप ए आपणे जोयुं के रदीप अने काफिया, प्रथम पंक्ति ने द्वितीय पंक्ति, आ बनेना संयोजनथी, बनेना मिश्राथी रचाय छे। शेर अने शायरी अने शेर अने शायरीना मिश्राथी रचाय छे, संयोजनथी रचाय छे, संयोगथी रचाय छे गजल। अने आ गजल नो प्रथम शेर जेने मतला अने अंतिम शेर जेने मक्ताथी ओळखीए छीए, अने आ संपूर्ण स्वरूप एमां प्रथम गजल, गुजराती साहित्यनी प्रथम गजल बोध एना कृतिकार बालाशंकर उल्लासराम कंथारिया उर्फ निजानंदी कवि, मस्त कवि, बाल कवि, अने ए पछी गुजराती साहित्यना जो कोई शिरमोर गजलकार रह्या होय तो ए छे अमृत लालजी भट्ट। जेमानी एक गजल एटले रस्तो करी जवाना। मित्रों, आल्बमनुं नाम आप्युं छे, आल्बमनुं नाम छे आठो जाम खुमारी। जीवनमां हमेशा खुमारी राखवी, क्यारेय नासीपास न थवा। आजे चारे तरफ मित्रों, चारे तरफ आजे सवारथी माडीने सांज सुधी, जन्मथी माडीने मृत्यु सुधी माणस सुख होवा छतां दुखी छे। એનું એકમાત્ર કારણ છે પોતાનો મોજ શોખ બીજાનું સુખ એને દુખી કરે છે। વાસ્તવિકતા આ છે કે બીજાના સુખે આપણે દુખી છીએ। એને આ છે મારે આ નથી, એને આ છે મારે આ નથી, ની આ પરંપરા આપણી માનવીનો સહજ સ્વભાવ એને દુખી કરે છે। અને આવા દુઃખમાં પણ જો ટકી રહેવું હોય, મુશ્કેલીનો સામનો કરવો હોય, પરિસ્થિતિને ગુલામ બનાવી હોય, પરિસ્થિતિના ગુલામ નહીં, પરિસ્થિતિને જો ગુલામ બનાવી હોય તો મિત્રો એના માટે હુંફબરની જરૂર છે। અર્જુન જેવા અર્જુનને જ્યારે હતાશા આવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને માં ગીતાજીનો ઉપદેશ આપી, બેઠા કર્યા, દોડતા કર્યા, યુદ્ધ કરતા કર્યા, અને એ તમામ જિંદગીની તમામ પરીક્ષાઓમાં પાસ થતા કર્યા। આ જિંદગીની પરીક્ષામાં પાસ થવાની વાત છે મિત્રો। એના માટે શું જોઈએ? આત્મબળ, પીઠ હુંફ જોઈએ, પીઠબળ જોઈએ, હુંફબળ જોઈએ। અને હુંફબળ એ ભગવાન કોઈના કોઈ સ્વરૂપે આપે છે। અહીંયા વાત કરી છે કવિ અમૃત લાલજી ભટ્ટે કે જીવનમાં મિત્રો સુખ અને દુઃખ ભગવાને આ નિર્માણ કરેલી પરિસ્થિતિઓમાંથી દરેકે પસાર થવાનું છે, પરંતુ એમાં કોઈએ દુઃખથી ડરી જવાની જરૂર નથી ને સુખમાં છકી જવાની જરૂર નથી। સામાન્ય રીતે આપણે કહેવાય છે કે સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ, તકલીફ આવી પડી ને તરત હે પ્રભુ તે મને જ દુઃખ આપ્યું, અને સુખ આવે ત્યારે સોની સાંભળે, હે આટલું સુખ આવ્યું છે, આટલો પૈસો ધન દોલત આવી છે, આ કરાવી દઉં, તે કરાવી દઉં, એ મોજ શોખ કરી લઉં, આ ગાડી વસાવી દઉં, પેલી મિલકત વસાવી દઉં। બસ આ જ માણસની એક વાસ્તવિકતા, માણસનો સહજ સ્વભાવ રહ્યો છે। અને એટલે જ કવિએ સરસ મજાની વાત કરતા કહ્યું કે હે માણસ, હે ઇન્સાન, હે માનવી, તું ક્યારે એકલો નથી, દરેક કામનો સાક્ષી તારી સાથે ભગવાન છે। જેનો જવાબ સ્વયં ભગવાને ગીતાજીમાં આપ્યો છે, સર્વસ્ય ચામ હૃદિ સન્નિવિષ્ટો, હું તારી સાથે છું, તારા દરેક કામનો સાક્ષી છું। માટે કોઈ પણ કામમાં એક કામની સફળતાનો અહમ ન કર કે નિષ્ફળતાનો શોક પણ ન કર,
એટલા માટે ગંગા સતી પંક્તિમાં કહ્યું, હરખ અને શોકની જેને આવી નહીં હેડકી, એ જ વ્યક્તિ સાચા અર્થમાં સિદ્ધ પુરુષ કહી શકાય, એ સાચા અર્થમાં સ્થિત પ્રજ્ઞ કહી શકાય. ત્યારે ભગવાન કે યોમદ ભક્ત સમય પ્રિય, એટલે જ્યારે મુશ્કેલીનો સામનો કરવાની વાત આવે, નાસીપાસ થવાની વાત આવે, ત્યારે આવા કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન આપણને બેઠા કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા કવિ સરસ મજાની વાત કરતા કહ્યું કે આઠો જામ ખુમારી જીવનમાં, કવિ ગાલિબનો શેર મેં પ્રથમ એપિસોડમાં વાત કરી હતી. કવિ ગાલિબ કહે છે, હમ તો મરને કે બાદ ભી ગુસ્તાખી કરેંગે ફિર એક બાર, હમ તો મરને કે બાદ ભી ગુસ્તાખી કરેંગે ફિર એક બાર, હું તો જીવતા ખુમારીથી જીવીશ જીવીશ પણ મરીશ તો ભી ખુમારીથી. અને એને શેરમાં વણી લીધું કવિ ગાલિબે, કહે છે કે હમ તો મરને કે બાદ ભી ગુસ્તાખી કરેંગે ફિર એક બાર, કે આપ સબ પૈદલ ચલેંગે હમ કંધો પર સવાર. તમે બધા મારી સ્મશાન યાત્રામાં ચાલતા હશો ને હું શાંતિથી આરામથી સૂતો હોઈશ, મારો જ પ્રસંગ અને મારી જ ગેરહાજરી. કેવી છે આ કુદરતની લીલા! ને મિત્રો, આ જન્મથી માંડીને મૃત્યુ સુધીની આ જીવનની સફરમાં દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ મુશ્કેલી પીડા દર્દ તો લખાયેલા જ છે, પરંતુ એની સામે ટકી કેવી રીતે રહેવું એના દ્રષ્ટાંતો કવિએ અહીંયા વર્ણવતા કહ્યું છે, રસ્તો કરી જવાના. હે, સરસ મજાના ધારમાં એને ખુમારીમાં રજૂ કરી શકાય. કેવા ભાવથી, રસ્તો નહીં જડે તો ઓ હો, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈને મનમાં મરી જવાના, મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો અમે ગમે તે રીતે રસ્તો કરી નાખશું, અમે એ યુવાન છીએ. યુ એટલે યુથ વૃત્તિ, જેનામાં કંઈક જાણવાની ઈચ્છા છે. વા એટલે વાંગ્મય પ્રિય, જેને કંઈક વાંચવું જોવું જાણવું ગમે છે. ને ન એટલે નમ્રતા. આ ત્રણ જેનામાં ગુણ છે એને કહી શકાય યુવાન, અને એવો યુવાન સંસ્કૃતિ પૂજક થઈ શકે. બાકી એક યુવાનની વ્યાખ્યા એવી પણ થઈ શકે, યુ એટલે યુદ્ધખોર, વા એટલે વાતોરીઓ, જ્યાં જુઓ ત્યાં લડવા ઝઘડવા માંડી પડે, વાતો કરવા માંડી પડે, આને આમ કરવાની જરૂર છે, આને તેમ કરવાની જરૂર છે, મોદી સાહેબે આમ કરવાની જરૂર છે, ફલાણા ક્રિકેટરે બરાબર રમતો નથી ને આ રીતે રમવાની જરૂર છે. અરે ભાઈ, તારે શું કરવાની જરૂર છે ખાલી જોઈ લે. યુ એટલે યુદ્ધખોર, વા એટલે વાતોરીઓ, અને ન એટલે નફટ, જે કોઈનું કશું કદી માને નહીં, ન મા બાપનું, ન મિત્રોનું, પરિવારજનોનું, ન કુટુંબીજનોનું. એ આ યુવાન, અને આવા યુવાનો મિત્રો જ્યારે મરે એકબીજાને, કેવી રીતે મરે? ઓ માય ડિયર, મંગાઈ લે બે બાટલી બિયર, અને જે પીઓ બિયર એનું બૈરું માર ખાઈને જાય પિયર. તો મિત્રો, આ યુવાન જેની ગણતરીમાં આપણે નથી. આપણે તો યુ એટલે યુસ વૃત્તિ, વાય એટલે વાંગમય પ્રિય, અને ન એટલે નમ્રતા. આ ત્રણ જેનામાં ગુણ છે એવો યુવાન, અને એવા યુવાન માટે કહી શકાય મિત્રો, એવા યુવાન માટે, એવો યુવાન કે જે નચિકેતા, સ્વયં યુ સ્વામી વિવેકાનંદજી આવા યુવાન માટે વ્યાખ્યા આપી છે, પડકાર ફેંકી છે કે યુ ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ, તમે મને માત્ર 100 નચિકેતા આપો, દુનિયાને બદલી નાખો. આવા યુવાનો તૈયાર થવાની વાત છે. અને એટલે કવિ સરસ મજાની વાત કરતા કહ્યું કે રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મર મનમાં મરી જવાના, એમાંના અમે નથી. અમે તો ખુમારીથી જીવન જીવવાવાળા છે, લાચારીથી નહીં. અને ખુમારી ક્યારે આવે? જ્યારે સ્વયંનું આત્મબળ જાગે ત્યારે. પરોપકાર, પરોપકારની ભાવના એ ખુમારી લાવે છે, પણ પરાવલંબી રહેવું, બીજા પર આધારિત રહેવું, એ લાચારી નિર્માણ કરે છે. માટે જીવનમાં હંમેશા ખુમારીથી જીવન જીવતા શીખે. એટલે જ કવિએ સરસ નાની વાત કરતા કહ્યું કે નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, સિંધુ તરી જવાના, થોડા અમે મુંજાઈને મનમાં મરી જવાના, મનમાં મરી જવાના. નિજ મસ્ત તે જીવના પૂરું કરી જવા, નિજ એટલે સ્વયં પોતે પોતાની મસ્તીથી મસ્ત થઈને જીવન પૂરું કરી જવાના. પણ ક્યારે પૂરું કરી શકાય? જ્યારે જીવનની શરૂઆત થાય. આવી રીતે જીવવાની, ખુમારીથી જીવન જીવવાની શરૂઆત થાય તો આવું જીવન પૂરું કરવાની વેળા આવે. તો મિત્રો, કેવું છે કે બિંદુ મહીને, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના,
समुद्र में छे शू मित्रों? समुद्र अनेक टीपाओनो बनेलो छे, एटले ताकात समुद्र में नथी, ताकात पाणीना एक टीपा में छे। माटे शू कहे छे? बिंदु मही डूबी ने सिंधु तरी जवा। तो बिंदु ने क्या बात करो छो, अमे तो सिंधु तरी जवा वाला, स्वयं भगवान ने परम भक्त हनुमान जी नी जेम समुद्र तरी ने पण प्रभु कार्य करवा वाला छे, मां संस्कृति नु कार्य करवा वाला छे। अमे बिंदु थी डड़ी ने बेसी जवा वाला नथी, अमे तो सिंधु तरी ने एनी सामे पड़कार फेंकीने जीवन जीवा वाला छे। अने माटे सरस पंक्ति मां कणे कह्युं, सरस पंक्ति मां के कोणे कह्युं के खाली हाथे मरी जवाना, कोणे कह्युं के खाली हाथे मरी जवाना, दुनिया थी दिल न चारे छेड़ा भरी जवाना, छेड़ा भरी जवाना, थोड़ा अमे मुंझाई ने मन मां मरी जवाना, मन मां मरी जवाना। कोणे कीधु के अमे खाली हाथे मरी जवाना? मित्रों एक सरस मजाना तत्वचिंतके कहू छे के जीवन मां गरीब कुटुंबमां जन्मवू ने ए गुनो नथी, गरीब कुटुंबमां मरवू ए गुनो छे। आ नानी पंक्ति मित्रों जीवननो खूब मोटो बोधपाठ आपी जाय छे। गरीब कुटुंबमां जन्मवू ए कुदरतना हाथनी वात छे, पण गरीब कुटुंबमां मरवू ए स्वयंनी नरमाश छे, हताशा छे। गरीब कुटुंबमां मरवू एनो मतलब एवो थयो, जन्मवू ए भगवानना हाथनी देन छे। भगवान कोई पण जग्याए जन्म आपे, झूंपड़ीमां जन्म आपे ने मेलमां जन्म आपे, परंतु ए जन्म थया पछी मारे शुं करवू ए आपणे जोवानुं छे। भगवान कहे छे मैं तने जन्म आप्यो पछी शुं करवू, तारे जोवू रह्युं। भगवानी तो विशेषता जुओ। केटला कहे छे के भगवान तारा तो केवी लीला लहेर छे, કે ભગવાન તે કેવું સુખ ને કેટલો આનંદ, ભગવાન તને તો એ મજા, નગરીનો રાજા। પણ એ ખબર નથી મિત્રો કે નગરીના રાજાનો જન્મ જેલમાં થયો ને આપણો તો મહેલમાં થાય છે। જન્મ જેનો જેલમાં થાય અને અંત જેનો મહેલમાં થાય, વિચાર કરો એને શું કર્યું હશે, એ પરમાત્મા કેવું જીવન જીવ્યા હશે। એ જીવન ભગવાન કૃષ્ણ કહે છે મારું જીવન, એ જ મારો સંદેશો, એ જ મહાત્મા ગાંધીજીએ અપનાવ્યું ને પછી આપણે એને અપનાવીએ છીએ। તો ભગવાનનું જીવન શું સંદેશો આપી જાય છે કે જન્મ થયો જેલમાં અને અંત થયો મહેલમાં, દ્વારિકા નગરીમાં, અને આપણે થોડાક ઊંધું થાય છે, જન્મ મહેલમાં થાય ને અંત જેલમાં થાય, એવા કુકર્મોમાં આપણે બધા સપડાઈ જઈએ છીએ, માયાના મોહમાં લપટાઈ જઈએ છીએ। એટલા માટે મિત્રો સહજનાની વાત કરતાં કહ્યું કે જન્મ ગરીબ કુટુંબમાં થાય ને એ ગુનો નથી, ભગવાન હાથની વાત છે, પણ ગરીબ કુટુંબમાં મર્યા એનો અર્થ એવો થયો કે જીવનમાં આપણે કશું જ કર્યું નહીં, કોઈ પરિશ્રમ, ન પ્રયત્ન, ન સફળતા, ન સેવાનું કામ, ન સંસ્કૃતિનું કામ, કશું જ કર્યા વગર મૃત્યુ પામ્યા, એટલે જાડ થયું ને જગ્યા થઈ, આવું સૂત્ર લખાય આપણી પાછળ। પરંતુ જ્યારે કંઈક કરી છૂટવાની ભાવના હોય અને જે લખાય ને પછી શું લખાશે કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ। આ સૂત્રના આપણે હકદાર બનીએ ક્યારે? જ્યારે જીવનમાં કંઈક કર્યું હોય ત્યારે। અને એટલા માટે જ કવિએ કહ્યું કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, હે ખાલી હાથે નથી મરવાના અમે, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, હે અને ભરીશું જઈશું, ધન દોલત માલ મિલકત નહીં, હે ભાવ પ્રેમ, હે આત્મીયતા, આવા સદગુણોનો ભંડોર કરીને અમે જવાના છીએ। એ જ સાચી ઓળખ, એવા કર્મો માણસની ઓળખ એના કર્મોથી છે મિત્રો। માટે કર્મની સુવાસ ફેલાવીને જઈશું ત્યારે કહીશું કે ફૂલ ગયું ને ફોરમ રહી, હે એટલે જ કવિ સરસનાની વાત કરતા કહ્યું। એટલે જ આગળ કહે છે કે મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના, પણ પાથરી જવાના, થોડા અમે મુંજાઈને મનમાં મરી જવાના, મનમાં મરી જવાના।
મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે. આંધિયોમાં ઉલવાઈ જાય, પવનથી ઉલવાઈ જાય એ દીપક અમે નથી. અમે તો કયો દીપક છે? સ્વયં દીપક. એ કયો દીપક? આ જે દીપક પ્રગટાવીએ છીએ ને એ આંધીમાં ઉલવાઈ જશે, પરંતુ અહીંયા જે દીપકની વાત છે, કયો દીપક મિત્રો? આત્મજ્ઞાનની જ્યોત પ્રગટાવીશું, જ્ઞાનની જ્યોત પ્રગટાવીશું. એટલે પંક્તિમાં આપણે બોલીએ છીએ, પ્રાર્થના બોલીએ, તમસોમાં જ્યોતિર્ગમય. અમે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. કયા પ્રકાશ? જ્ઞાનરૂપી પ્રકાશ. અને એ જ્ઞાનરૂપી પ્રકાશ એક આત્મજ્ઞાનથી નિર્માણ થાય છે. અને આત્મજ્ઞાનરૂપી જ્યારે પ્રકાશ દીવો પ્રગટે ને મિત્રો, એ દીવાને ક્યારેય કોઈ દુનિયાની કોઈ તાકાત ઓલવી શકતી નથી. એ સ્વયંનો પ્રકાશ, આત્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવા વાળા અમે એક છીએ, એવા યુવાન છીએ. માટે કહી શકાય કે જહાજ કો ડૂબા દે ઉસે તૂફાન કહેતે હૈ, ઓર તૂફાન સે ભી જો ટકરાય ઉસે જુવાન કહેતે, ઉસે યુવાન કહેતે. હમ વો યુવાન હૈ, અમે એ યુવાન છીએ જે આંધિયોમાં પણ પ્રકાશ ફેલાવી જાણીએ છીએ, દીવો પ્રગટાવી જાણીએ છીએ. આત્મજ્ઞાન રૂપી દીવો જેને દુનિયાની કોઈ તાકાત ઓલવી શકતી નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મિત્રો, જેની પાસે સ્વયં ભગવાન હોય, સ્વયં ભગવાન હોય, એ અર્જુનને વિજય સિવાય બીજો કોઈ ઓપ્શન જ ના હોય, કોઈ વિકલ્પ જ ના હોય. એમાંના આપણે છીએ, સ્વયં ભગવાન મારી સાથે છે. ગોડ વેથ મી, ગોડ વેઇટ ફોર યુ નોટ બટ ગોડ વેથ યુ. ભગવાન તારી રાહ નથી જોતા, તારી સાથે છે ભાઈ. આ ભાવ જ્યારે નિર્માણ થાય છે ત્યારે આપણે એક ખુમારીભર્યું જીવન જીવવાની એક અલૌકિક શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. આ શક્તિની વાત મિત્રો કરી છે કવિએ. માટે સરસનારી વાત કરતા કહ્યું કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, ટાંકા ભરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના, મનમાં મરી જવાના. એક આત્મબર અમારો, આત્મબર આત્મજ્ઞાનરૂપી પ્રકાશ એકમાત્ર દુઃખ માત્રની દવા છે. આત્મબર આત્મજ્ઞાન આત્મજ્યોત જે પ્રગટે છે એ એક દુઃખ માત્રની દવા છે. તમામ દુઃખોની એકમાત્ર જો કોઈ દવા હોય આત્મબર છે. અને આત્મબર એ પરમાત્મા શક્તિથી પ્રાપ્ત થાય છે. એ મેઇન ટાવર છે પરમાત્મા, અને આપણે એનું સીમ છીએ. જો એના કોન્ટેક્ટમાં રહીએ, એના ટાવરમાં, એના કવરેજમાં રહીએ તો આપણી કિંમત છે, બાકી નહીં. હે, માટે કહ્યું કે આત્મબર અમારો દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. દરેક જખમને, દરેક પીડાને, દરેક મુશ્કેલીની સામે, આદિ વ્યાધિ કે ઉપાધિની સામે લડવાની અમારામાં તાકાત છે. એવા માં સંસ્કૃતિ પૂજક અમે દીકરાઓ એની સામે લડીશું, ઝઘડીશું, પણ ક્યારે નાસીપાસ નહીં થઈએ. મુશ્કેલીને હરાવીશું, મુશ્કેલીથી હારીને આત્મહત્યા જેવા નાનમના વિચારો ક્યારેય નહીં કરીએ. એ ખુમારી છે અમારી અંદર. અને માટે કવિ કહે છે, સમજો છો શુયમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શુયમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના, ઠાર્યા ઠરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના, મનમાં મરી જવાના. શું સમજો છો અમને? અમે કંઈ રંજુ પંજુ છીએ? અમને દુનિયાની કોઈ તાકાત હરાવી શકે એમ નથી. સ્વયં પ્રકાશ છીએ. કયો પ્રકાશ? આત્મજ્ઞાનનો પ્રકાશ. ક્યાંથી પ્રાપ્ત થાય છે? પરમાત્મા શરણાથી પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનનું શરણું પ્રાપ્ત કરીએ છીએ, ભગવાન માર્ગ, ભગવદ્ માર્ગે જ્યારે ચાલીએ છીએ, મા સંસ્કૃતિના માર્ગે ચાલીએ છીએ, ઋષિ મુનિઓના ચિંધ્યા માર્ગે જ્યારે ચાલીએ છીએ મિત્રો, ત્યારે આ ખુમારી પ્રાપ્ત થાય છે. અને ત્યારે કહી શકાય કે દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જઈએ. દીપક પ્રગટાવ્યો, ક્યારેક ઉલવી નાખ્યો તો ઉલવા ગયો. એ દીપક તો એક પ્રતીક માત્ર છે, અજવારું પાથરે છે. દીપક દીવો જ્યાં પ્રગટાવીએ ત્યાં અજવારું પાથરે છે. પણ એને એક ડર તો છે આંધીઓનો, જો કદાચ આંધી આવે તો ઉલવાઈ જાય. પરંતુ એકવાર જો આત્મજ્ઞાનની જ્યોત પ્રગટે છે ને મિત્રો, આત્મજ્ઞાનની જ્યોત,
આત્મજ્ઞાનની જ્યોત જ્યાં જ્યાં પ્રગટે છે ને ત્યાં ત્યાંથી અંધકાર આપોઆપ ભાગવા લાગે છે, અંધશ્રદ્ધાઓ ભાગવા લાગે છે, બીમારી પીડાઓ દર્દ આદિ વ્યાધિ ઉપાધિ અજ્ઞાનતા બધું ભાગવા લાગે છે. દીવાની જ્યોતની તાકાત જુઓ શું છે. દીવાની જ્યોત છે માત્ર નાની. દીવાની જ્યોતે એકવાર સૂર્યદેવતાને કહ્યું કે હે સૂર્યદેવતા, હું તમારી સમકક્ષમાં તો નથી, પણ એક વાત ચોક્કસ છે કે તમારી ગેરહાજરીમાં તમારી પ્રોક્સી જરૂર ભરી લઈશ, તમારું કાર્ય અટકવા નહીં દઉં, તમારી ગેરહાજરીમાં એ કામ હું કરી લઈશ. ભલે મારામાં તાકાત તમારા જેટલી નથી, ક્ષમતા કાર્યક્ષમતા તમારા જેટલી નથી, પણ હા, હું જ્યાં પણ જઈશ ને મારી ક્ષમતા પ્રમાણેનો પ્રકાશ ફેલાવીશ ને અંધકાર દૂર કરીશ. આ દીપકની વાત છે. સ્વયં પ્રકાશ, આત્મજ્ઞાનનો પ્રકાશ અમે ફેલાવીશું, અને આત્મજ્ઞાનના પ્રકાશથી આ દુનિયાને અજવાળીશું. એ દીપક છીએ અમે. ભૂલવાઈ જવાવાળા કે ઠાર્યા ઠરી જવાવાળા દીપક નથી. અને એટલે જ અંતિમ શેરમાં કવિએ ખુમારી ભરી વાત કરતા કહ્યું કે ચેલેન્જ આપી, પડકાર ફેંક્યો, એ કાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, એ કાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. એ કાળ હે સમય, આપણે કહીએ છીએ કે સમયની વાત છે, પણ એ સમયને પણ ચેલેન્જ આપવાની વાત છે. ક્યારે? કે જ્યારે શરણાગતિ પરમાત્માને સ્વીકારીએ ત્યારે, અને સ્વયં આત્મજ્ઞાન પ્રગટે છે ત્યારે. મિત્રો, ત્યારે કહી શકાય કે એ કાળ કઈ નથી ભય મને તું થાય કરી લે. હે કાળ, હે મુશ્કેલી, હે પીડાઓ દર્દ આવનાર મુશ્કેલીઓ, તમારે થાય તમે કરી શકો છો, તમે થાય કરી લો. હું ડરીને નાસીપાસ થવાવાળો નથી, કારણ કે ઈશ્વર સમો ધણી છે, સ્વયં પરમાત્માનું તેજ છે મારી અંદર, એ સ્વયં પરમાત્મા મારી અંદર બિરાજમાન છે. ગોડ વિથ મી, ભગવાન મારી સાથે છે, એવું સૌની સાથે છે. સ્વયં ભગવાને કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન, હું સૌ જીવોમાં અંશ સ્વરૂપે બિરાજમાન છું, સૌ જીવોનો અંશ હું જ છું. હે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સ્વયં પરમાત્માની શરણાગતિ સ્વીકાર્યા પછી મિત્રો, જીવનની કોઈ જ ખુમારી બાકી રહેતી નથી. માટે કહી શકાય કે રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો પણ રસ્તો કરી જવાના, એ ખુમારી સાચા અર્થમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. તો દરેક મિત્રો, દરેક સ્વજનો પરિજનો, આત્મજ્ઞાનની પરમાત્મા શરણાગતિની ખુમારી જીવનમાં લાવી દે પછી જીવનમાં કોઈ જ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. જીવનની આત્મિક સુખની વાત જાણી લે પછી કોઈ દુઃખ પીડા દર્દ એને સ્પર્શી શકવાનું નથી મિત્રો. માટે જીવનમાં આવો સાચા અર્થમાં પ્રભુને ઓળખી લઈએ. પ્રભુ તો ઓળખાય છે, પણ પોતાની જાતને, પોતાના આત્મને ઓળખી લઈએ. મીરાબાઈએ કહ્યું કે તારા આત્માને ઓળખ્યા વિના લક 84 નહીં મટે. ને એકવાર આત્મની ઓળખાણ થઈ જાય તો ખબર પડે કે હું સ્વયં પરમાત્માનો વંશ છું, અને પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી દુનિયાનું કોઈ દુઃખ મને સ્પર્શી શકે તેમ નથી. આ ખુમારી પ્રાપ્ત થાય છે, જેના દ્રષ્ટાંતો અહીં અમૃતલાલજી ભટ્ટે ઉર્ફ અમૃત ગાયલે સરસ મજાની આ ગઝલ રચનામાં પ્રસ્તુત કરી આપણને ખુમારીનો ભાવ આપ્યો છે. ખુમારીની એક ઝલક, ખુમારીનો એક રસ્તો, ખુમારીનું એક આશ્વાસન, એક પીઠબળ આપ્યું છે. આ ખુમારી દરેક વ્યક્તિઓ પોતાના જીવનમાં પ્રાપ્ત કરે એવી હાર્દિક શુભકામનાઓ સાથે પ્રણામ. મિત્રો, સાચાત્મા સ્વાધ્યાય ત્યારે થયું કહેવાય જ્યારે શીખેલી વાત મહાપુરુષની, મહાકવિની વાત આચરણમાં આવે ત્યારે સાચાત્મા સ્વાધ્યાય થાય છે. માત્ર નોટબુકના ઉતારાથી નહીં, એને લખવા માત્રથી, સવાલ જવાબ લખીને કસોટીમાં માર્ક્સ મેળવી શકાય એ સફળતા નથી. એ ખાલી લિસ્ટ છે જે કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે.
પણ સાચા અર્થમાં એ જ્યારે જીવનમાં આચરણમાં આવે છે ત્યારે એ જિંદગીની મજા શું છે એ અનુભવથી સમજાય. તો ચોક્કસથી સૌ વિદ્યાર્થી મિત્રો એવો અનુભવ કરે. અને હા, આ દરેક બાબતો માટે ગુજરાતી સાહિત્યમાં મહાપુરુષોના જીવન કવનમાં જે શીખવાની વાત છે, ભગવાનના શરણાગતિ સ્વીકારવાની જે વાત છે, આવી અનેક બાબતો આપણા સાહિત્યમાં રચાયેલી છે. એનો અભ્યાસ કરવા માટે જોતા રહો મારી સાથે ગુજરાતી સાહિત્ય. મળ્યા આવતા અંકે ત્યાં સુધી બધા જ મિત્રોને ફરી એકવાર પ્રણામ પ્રણામ અને પ્રણામ.